આમ કરશો તો તમારા મંચુરિયન ટેસ્ટમાં બેસ્ટ અને પોચા બનશે, ખાતરી સાથે કહું છું. તો આ મંચુરિયન બનાવવા માટે આપણે 1 કિલો જેટલી કોબી લીધી છે, જેને ચોપરની મદદથી આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. જો તમારા ઘરમાં ચોપર ન હોય તો તમે મોટી ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મોટી ખમણી કરતાં ચોપરમાં એ ફટાફટ થઈ જાય છે. તો આવી રીતે આપણે બધી કોબીને આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. લારી પર જે મંચુરિયન મળે છે ને, એનામાં વેજીટેબલ કરતાં મેંદાનો ભાગ વધારે હોય છે, અને એ જે હોય છે એ ખાલી કોબીના જ બને છે. તમે ઈચ્છો તો અહીં ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ સમયે આપણે આની અંદર મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી કોબી છે ફટાફટ પોતાનું પાણી છોડવા માંડે છે, અને એનામાં લોટ કેટલો ઉમેરવો ને એ આપણે ખબર પડે છે. આ પ્રોસેસ કરવાથી કોબી પોતાનું પાણી મૂકે છે અને લોટનું પ્રમાણ કેટલું નાખવું ને એ અંદાજો આવે છે. કારણ કે આપણે જ્યારે મંચુરિયનને તળીએ છીએ ને, તો એક ભેગા આપણે બધા નથી તળી નાખતા, એને 2 થી 3 બેશમાં તળવા પડે છે. જ્યારે ઘરમાં નોર્મલી 3 થી 4 વ્યક્તિઓ માટે બનાવતા હોય ત્યારે, તો એ પાછળથી પાણી મૂકે છે અને પછી લોટ ઢીલો ઢીલો થઈ જાય છે, જેના કારણે પરફેક્ટ મંચુરિયન નથી બનતા. અને જ્યારે આપણે એને તળીએ છીએ ને, તો તેલમાં મંચુરિયન આપણા ફાટી જાય છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો તમે જોયું ને, મીઠું નાખવાથી કેટલું બધું પાણી છૂટું પડી ચૂક્યું છે. તો હવે અહીં જેટલું પાણી છૂટું પડી ચૂક્યું છે એ પ્રમાણે આપણે મેંદાનો ઉપયોગ કરીશું, તો જેના કારણે તળતી વખતે પણ આપણા મંચુરિયન ફાટવાના નથી અને અંદરથી એ પોચા જ બનશે, એ ખાતરી સાથે કહું છું. હવે તમે અહીં જોઈ શકો છો, 5 મિનિટ માટે આપણે આ કોબીને રેસ્ટ આપી દીધી હતી. હવે આની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ એડ કર્યું છે. આ બધા મસાલાઓ એડ કરવાથી જ આનામાં ફ્લેવર મળે છે. ત્યારબાદ તીખાસ માટે આપણે 1 તીખું મરચું લીધું છે ઝીણું સમારેલું. 1/2 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું આદું નાખીશું. તો આ બધા મસાલાઓને કારણે જ આપણે મંચુરિયન સ્વાદિષ્ટ બને છે. ત્યારબાદ 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. તો મોટી સાઇઝની ડુંગળી હતી એને ઝીણી ઝીણી સમારીને આપણે નાખી છે. ત્યારબાદ બધી વસ્તુઓને મિક્સ કરી લેશું. તો સૌપ્રથમ આપણે બધા વેજીટેબલ નાખી દેવાના છે, જેના કારણે મીઠા સાથે ભરતા એ પોતાનું પાણી છોટું પડવા માંડશે, અને ત્યારબાદ જ આપણે એનામાં લોટ ઉમેરીશું. તો આવી રીતે મસળી મસળીને એને મિક્સ કરવાનું છે, જેથી બધું પાણી છૂટું પડી જાય. તો તમે અહીં જોઈ શકો છો સાઇડમાંથી પાણી છૂટું પડવા માંડ્યું છે. હવે આનામાં બધા આપણે સોસીસ ઉમેરી દઈશું. તો 1/2 ટેબલસ્પૂન જેટલું સોયા સોસ ઉમેરેલું છે. ત્યારબાદ ગ્રીન ચીલી સોસ ઉમેરીશું. તો 1/2 ટેબલસ્પૂન જેટલું આપણે ગ્રીન ચીલી સોસ ઉમેરેલું છે. હવે આનામાં રેડ ચીલી સોસ નાખીશું. તો એ આપણે 2 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે. અને છેલ્લે આપણે ટોમેટો કેચઅપ નાખીશું. આ બધા સોસીસમાં મીઠું હોય છે, તો શરૂઆતમાં જ્યારે મીઠું ઉમેરો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, જેથી મીઠું ચડિયાતું ન થઈ જાય. 3 ટેબલસ્પૂન જેટલું આપણે ટોમેટો કેચઅપ એડ કર્યો છે. 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. તો તાજો કૂટેલો કાળા મરીનો પાવડર હોય એનો ઉપયોગ કરવો. હવે આની અંદર આપણે 1/4 કપ જેટલું કોર્નફ્લોર ઉમેરીશું. કોર્નફ્લોર ઉમેરવાથી આપણા જે મંચુરિયન છે ઉપરથી ક્રિસ્પી બને છે અને અંદરથી ચવળ નથી થતા. ત્યારબાદ 1 કપ જેટલો મેંદાનો ઉપયોગ કરીશું. મેંદાનો લોટ નાખ્યા બાદ થોડા ધાણા ભાજી નાખ્યા છે અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આવી રીતે મસળી મસળીને એને મિક્સ કરવાનું છે, જેથી આગળ આપણે લોટ કેટલો નાખવો ને એનું પ્રમાણ ખબર પડે. હવે વાત આવી કે આગળ લોટ કેટલો ઉમેરવો અને કેવી રીતે ઉમેરવો. તો તમે જોઈ શકો છો આવી રીતે એક બોલ બનાવતા બધા વેજીટેબલ્સ ઉપર છૂટા છૂટા લાગે છે, એટલે કે એને બાઇન્ડિંગ નથી મળ્યું, એટલે આનામાં લોટ ઉમેરવાની જરૂરિયાત છે. તો હવે આ સમયે 1/2 કપ જેટલો આપણે બીજો મેંદાનો લોટ ઉમેરીશું અને ફરી પાછું મસળી લેશું. આમ થોડીવાર આ લોટને મસળવો પડે છે, જેથી બધા પાણીની અંદર મેંદાનો ભાગ સરખી રીતે મિક્સ થઈ જાય. મેંદામાં આમ ઓછું પાણીની જરૂરિયાત પડતી હોય છે, પણ શાકભાજીમાં આપણું કેટલું પ્રમાણ છે ને એ ચેક કરવા માટે આપણે એને મસળવું જરૂરી છે. તો આવી રીતે ફરી પાછો બોલ બનાવતા હજી પણ આ બોલ છૂટો છૂટો લાગે છે. જ્યારે આ બોલને આપણે તળશું ને, તો એ તેલમાં ફાટી જશે. તો લોટમાં બાઇન્ડિંગ આવવું ખૂબ જ જરૂરી છે. તો ફરી પાછું આપણે આની અંદર 1/3 કપ જેટલું મેંદો ઉમેરીશું અને મિક્સ કરી લેશું. હવે પાછળથી આપણે 1/4 કપ જેટલું મેંદો ઉમેરેલો છે, તો એના માટે આપણે કોર્નફ્લોર ઉમેરવો જરૂરી છે. તો 1/4 કપ જેટલું કોર્નફ્લોર પણ આ સમય નાખી દેશું, નહીંતર આપણા જે મંચુરિયન છે એ ચવળ બને છે. તો કોર્નફ્લોરનો ભાગ આમાં એડ કરવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો હવે બાઇન્ડિંગ આવવા લાગી છે.
તો ફરી પાછું આપણે મસળીને એને સારી રીતે મિક્સ કરી લેશું. અગાઉ આપણે જે સોસ ને બધું લસણ ડુંગળી ઉમેરેલું છે એ આ પ્રમાણે જ આપણે ઉમેરેલું છે, એટલે ક્યાંયથી પણ ઓછું વધતું નહીં થાય. હવે આ તમે જોઈ શકો છો આવી રીતે એક બોલ બનાવતા એનામાં પરફેક્ટ બોલ તૈયાર થાય છે અને ક્યાંયથી પણ વેજીટેબલ છૂટતા નથી પડતા. જોઈ શકો છો આવી રીતે ફૂલવડાની જેમ લુઆઓ પાડતા એ પરફેક્ટ પડી રહ્યા છે, એટલે કે આ આપણું મિશ્રણ પરફેક્ટ રીતે તૈયાર છે. હવે આ બોલ્સને જ્યારે આપણે તેલમાં તળશું ને તે છૂટતા પણ નહીં પડે અને એકદમ પોચા તૈયાર થઈને આવશે. હવે તમે આને ઈચ્છો તો ફૂલવડાની જેમ સીધા તળતા પણ જઈ શકો છો અને એના બોલ્સ બનાવીને પણ તમે તળતા જઈ શકો છો. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો તેલ આપણું સારું એવું ગરમ હોવું જોઈએ. પછી બોલ્સ નાખતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું, જેથી ઉપરથી એનો કલર કાળો ન થતા અને અંદરથી પણ એ સારી રીતે તળાઈ જાય. જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો તો ઉપરથી તો એ જલ્દી તળાઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. હવે અહીં આપણે આવી રીતે સીધા ફૂલવડાની જેમ પાડતો હોય એવી રીતે બોલ્સને પાડી લીધા છે. સીધો ચમચો નથી નાખવાનો. પહેલાં તમે જોઈ શકો છો બબલ્સ બહુ હતા, અત્યારે બબલ્સ ઓછા છે, એટલે હવે આપણે એને ફ્લિપ કરી દેશું અને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ચૂક્યો છે અને ક્યાંયથી પણ આપણા મંચુરિયન ફાટ્યા નથી, એકદમ લારી પણ મળે તેવા મંચુરિયન તૈયાર થઈને આવ્યા છે. હવે જ્યારે તમે બોલ્સ બનાવો હોય ને તો આવી રીતે પાણીવાળો હાથ કરીને બોલ્સ બનાવશો તો લોટ છે એ હાથમાં નહીં ચોંટે અને ફટાફટ તમારા બોલ્સ તૈયાર થતા આવશે. જ્યારે એમ લાગે કે હવે લોટ હાથમાં ચોંટે છે ત્યારે ફરી પાછો જાતું વળતું પાણીવાળો હાથ કરવાનો, બહુ પાણી નથી નાખવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર જે ડો છે આપણો ઢીલો થઈ જશે. તો આવી રીતે મેં બોલ્સ બનાવીને બધા મંચુરિયન તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આ ગોલ બોલ બનાવીને આપણે મંચુરિયન તૈયાર કર્યા છે. હવે આ મંચુરિયનને આપણે ઠંડા કરી લેવાના છે, સીધા ગરમ ગરમ નથી વઘારવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીં એક બોલ હું તમને તોડીને પણ બતાવીશ, તો તમે જોઈ શકો છો અંદરથી કેટલા સોફ્ટ છે. આપણે મેંદાનું પ્રમાણ વધારે લીધું છે છતાં પણ એ બિલકુલ પણ ચવળ નથી. હવે આ મંચુરિયનને આપણે ઠંડા પાડી લેશું, ગરમ ગરમ વઘારશું ને તો એ એકદમ ઘીચા જેવું થઈ જશે, જે ટેક્સચર આપણે બિલકુલ નથી જોઈતું. હવે મંચુરિયન બોલ્સને આપણે ઠંડા પાડી લીધા બાદ વઘાર કરી લેશું. તો અહીં મોટું વાસણ લઈ લીધું છે જેનામાં 5-6 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે, જેની અંદર ઝીણું સમારેલું 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ નાખ્યું છે, 1/2 ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું આદું નાખ્યું છે, 4-5 લીલી ડુંગળીના સફેદ ભાગ નાખ્યા છે ઝીણા સમારેલા, 1 મોટી ડુંગળી નાખી છે ઝીણી સમારેલી, સાથે સાથે થોડાક લચ્છા પણ કાપીને નાખ્યા છે, 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ નાખ્યું છે, સાથે સાથે લાંબી ચીરીઓ પણ નાખી છે, અને છેલ્લે આપણે ઝીણું સમારેલું 4-5 ટેબલ સ્પૂન જેટલું કોબી નાખ્યું છે. તો જ્યારે કોબી આપણે છીણ્યું હતું એનામાંથી 4-5 ટેબલ સ્પૂન જેટલું કોબી કાઢી લીધું હતું. હવે અહીં તીખાસ માટે 2 લીલા મરચાં ઝીણા સમારેલા નાખ્યા છે. ચાઇનીઝ કુકિંગ હાઈ ફ્લેમ ઉપર થતી હોય છે, તો આપણે હાઈ ફ્લેમ ઉપર જ આ વેજીટેબલને સોતે કરીશું. અહીં શાકભાજીને ગળાવવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર જેનો ટેસ્ટ છે એ સારો નથી આવતો. તો વેજીટેબલનો જે ક્રંચ છે ને એ મેન્ટેન થવું જોઈએ, એ રીતે જ આપણે 1-2 મિનિટ સુધી જ હાઈ ફ્લેમ ઉપર શાકભાજીને સાતડીશું. તો અહીં તમે જોઈ શકો છો કે એનો ક્રંચ મેન્ટેન છે અને આને સાતડતા 2 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે. તો હવે આપણે આનામાં બધા સોસેસ નાખી દઈશું. અહીં આપણે શાકભાજીમાં મીઠું એડ નથી કરી રહ્યા, કારણ કે આપણે આમાં સોસેસ ઉમેરીશું જેનામાં મીઠાનો ભાગ હોય છે. તો હવે આ સમય સૌથી પહેલાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું ગ્રીન ચીલી સોસ નાખીશું, ત્યારબાદ 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે રેડ ચીલી સોસ નાખીશું. તો ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ જે આવે છે એનામાં એટલી બધી તીખાસ નથી હોતી, તો અહીં કોઈ પણ સારા બ્રાન્ડનો જ આપણે સોસનો ઉપયોગ કરીશું એ વાતનું ખાસ ધ્યાન રાખજો. 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે સોયા સોસ એડ કરીશું. તો આ જે મંચુરિયન છે એ 4-5 વ્યક્તિઓને પૂરા થાય એટલા હોય છે. હવે આની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ટોમેટો કેચઅપ એડ કરીશું. લારી પર જે મંચુરિયન મળે છે ને એનામાં અજીનો મોટો પણ એડ કરવામાં આવે છે, પણ એ હેલ્થ માટે સારો ન હોવાથી આપણે અહીં એને સ્કીપ કરી રહ્યા છીએ. 1/2 ટેબલ સ્પૂન જેટલું આપણે અહીં વિનેગર પણ નાખ્યું છે. તો આ બધા સોસીસ એડ કરવાથી પરફેક્ટ આપણે લારી જેવો ટેસ્ટ મળશે. હવે આનામાં 1/4 કપ જેટલા લીલી ડુંગળીના લીલા પાન નાખ્યા છે, તો એ પાછળથી નાખવા, તેલમાં નાખવાથી એ ચવળ થઈ જાય છે, તો પાછળથી નાખશો તો એનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ સમયે 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું
અને ફરી પાછું આપણે એને મિક્સ કરી લેશું. શાકભાજી અને સોસેસ સારી રીતે સતળાઈ ચૂક્યા છે, તો હવે હાફ કપ જેટલું પાણી નાખીશું. તો અહીં આપણે ડ્રાય મંચુરિયન બનાવવા જઈ રહ્યા છીએ, તો ઘણા બધા પાણીની જરૂર નથી. સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણી જે સોસ છે એ થોડી થીક થઈ જાય અને સારી રીતે મસાલાઓમાં ભેળવાઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો પરપોટા આવવા માંડ્યા છે, તો આ સમયે થોડાક ઝીણા સમારેલા ધાણા ભાજી નાખીશું. ફરી પાછું આપણે મિક્સ કરી લેશું. સાઈડમાં મેં 1/4 કપ જેટલા પાણીની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લોરને દોડીને એની સ્લરી બનાવી લીધી હતી, તો એને આપણે ચમચીની મદદથી મિક્સ કરી લેશું. કારણ કે જ્યારે કોર્નફ્લોરની સ્લરી બનાવીએ છીએ તો જે કોર્નફ્લોર છે તળિયે બેસી જાય છે, તો સારી રીતે મિક્સ કરી લીધા બાદ આ સ્લરીને આપણે સોસની અંદર નાખી દેશું, જેથી એક થિકનેસ આવી જશે. તો ફરી પાછું પરપોટ આવે ત્યાં સુધી આપણે આ સ્લરીને પકવી લેશું, જેથી કોર્નફ્લોરની કચાશ દૂર થઈ જાય. તો આ કરવું ખૂબ જ જરૂરી છે. તો અહીં તમે જોઈ શકો છો સોસ આપણું થિક થઈ ચૂક્યું છે અને બબલ્સ પણ આવવા માંડ્યા છે. તો હવે આ સમયે તૈયાર કરેલા મંચુરિયનના બોલ્સ આપણે આની અંદર નાખી દેશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે આ બોલ્સને આપણે 1 થી 2 મિનિટ સુધી આ સોસ સાથે પકવીશું, જેથી જે મસાલાઓને ફ્લેવર છે એ મંચુરિયન બોલ્સની અંદર આવી જાય. તો તમે જોઈ શકો છો બધું પાણી પીવાઈ ચૂક્યું છે. તો અહીં પાણી નાખતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું, જેથી એ બહુ ગ્રેવીવાળા ના થઈ જાય. દેખાઈ રહ્યા છે ને એકદમ લારી પણ મળે તેવા મંચુરિયન. તો અહીં આપણે આ મંચુરિયનને 1.5 મિનિટ સુધી પકવી લીધા છે. તો તમે જોઈ શકો છો બધું પાણી પીવાઈ ચૂક્યું છે અને સરસ મજાના ડ્રાય મંચુરિયન આપણા તૈયાર થઈને આવ્યા છે. તો લાગી રહ્યા છે ને એકદમ લારી જેવા. તો ચાલો હવે આ મંચુરિયનને આપણે પ્લેટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, મંચુરિયન તો ઘણીવાર બનાવ્યા હશે, એકવાર મારી રીતે બનાવીને જોજો. તમે જૂની રીતો ભૂલી જવાના છો એ ખાતરી સાથે કહું છું. આજની આ રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.